नमस्कार विद्यार्थी मित्रों, लास्ट वीडियो में आपने 99 સુધી एमसीक्यू कम्प्लीट कर्या। हवे आगर 100 માં एमसीक्यू खूब अगत्यनो छे, जेडब्ल्यू नीट में वारंवार पूछाई गयो। फिनोल बेन्जीन साथे जोड़ाईने डायमर बनावे छे, C6H5OH एना बे अणु जोड़ाई गया। बेन्जीन में बनावेला फिनोलो प्रायोगिक अणुभार अने सामान्य अणुभार, सामान्य एटले सैद्धांतिक अणुभार अनुक्रमे 146.3 અને 94 છે। તો બેન્ઝીનમાં બનાવેલા ફિનોલનો સુયોજન અંશ કેટલો, સુયોજન અંશ શોધવાનો છે। પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો C6H5OH બેન્ઝીનમાં દાખલ કરો તો એના બે અણુ જોડાઈ ગયા એટલે ડાઈમર બની ગયો, આના બે અણુ લીધા। હવે ધારો કે શરૂઆતના મોલે એક આ જીરો, આલ્ફા જેટલા સુયોજન થયું તો આ બને આલ્ફા બાય ટુ। કેવી રીતે? અને બે અણુ હોય તો આનો એક અણુ બને છે, આલ્ફા જેટલો સુયોજન પામે તો આ કેટલો બને આલ્ફા બાય ટુ। તો બાકી કેટલો? વન આ લીધેલો, વન માઇનસ આલ્ફા, આ કેટલો બન્યો? આલ્ફા બાય ટુ। હું માનું ક્લિયર થયું, શરૂઆતમાં એક મોલ લીધો આ જીરો, હવે ધારો કે આલ્ફા જેટલો વપરાયો તો આ કેટલો બને આલ્ફા બાય ટુ, કારણ કે આ બે વપરાય તો આ એક બને છે, તો આલ્ફા વપરાયો તો આલ્ફા બાય ટુ। બાકી કેટલો? વન માઇનસ આલ્ફા, તો આ કેટલો? આલ્ફા બાય ટુ। હવે આ એટલે શું? વન ઠોપ અવયવ। તો સુયોજન કે વિયોજન પછીના મોલની સંખ્યા છેદમાં સુયોજન કે વિયોજન પહેલાના મોલની સંખ્યા, આઈ નું સૂત્ર આપણે લખી ગયા। તો આઈ તો સુયોજન કે વિયોજન, અહીં સુયોજન તો સુયોજન પછીના મોલ કેટલા, તો કેટલો બાકી? વન માઇનસ આલ્ફા, કેટલો બન્યો? આલ્ફા બાય ટુ, છેદ માટે પહેલાના મોલ કેટલા? એક। સો આનું સાદું રૂપ આપીએ તો આ એક માંથી અડધો જાય તો વન માઇનસ આલ્ફા બાય ટુ, સો આઈ બરાબર વન માઇનસ આલ્ફા બાય ટુ, ઇક્વેશન નંબર વન। હવે આઈ બરાબર ફિનોલનો સામાન્ય એટલે સૈદ્ધાંતિક અણુભાર છેદમાં ફિનોલનો પ્રાયોગિક અણુભાર, સો આઈ બરાબર સામાન્ય અણુભાર છે એનો 94 અને પ્રાયોગિક અણુભાર 146.3 કિલો, એટલે બીજો મને આઈ મળી ગયો। સમીકરણ એક અને બે પરથી આઈ ની સરખામણી થઈ તો આઈ બરાબર આ વેલ્યુ મૂકી દીધી, 94 છેદમાં 146.3 બરાબર 1 માઇનસ આલ્ફા બાય 2, હું માનો આ આઈ ની વેલ્યુ અહીં મુકાઈ ગઈ। હવે લસાઓ લઈ લઈએ તો 2 એટલે 2 માઇનસ આલ્ફા બાય 2, 2 ઉપર લઈ ગયા તો 94 ગુણ્યા 2 છેદમાં 146.3 બરાબર 2 માઇનસ આલ્ફા, લસાઓ લીધો છે બેટા। હવે આનું સાદું રૂપ આપી 1.28 બરાબર 2 માઇનસ આલ્ફા, સો આલ્ફાને આ બાજુ લાવ્યા અને પેલી બાજુ, તો આલ્ફા બરાબર 2 માઇનસ 1.28 એટલે 0.72, ટકાવારીમાં કરીએ તો 0.72, ઓપ્શનમાં જોઈએ તો આ 72.7 એટલે આ 70% થઈ જાય, એ નહીં આવે, આ નહીં આવે, આ નહીં આવે, આન્સર દિલ્હી। વિદ્યાર્થી મિત્રો, હું માનું ક્લિયર થયું, સરસ મજાનો દાખલો વિધાઉટ કેલ્સી ગણી શકાય, જેડબલી નીટમાં આ પ્રકારના એમસીક્યુ પૂછાતા હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમારી નજર સામે બીજો 101 માં એમસીક્યુ રકમ વાંચીએ, જો કોઈ એક દ્રાવણ કે જેમાં 5% પદાર્થ એક્સ આવેલો હોય તો પ્રતિ લીટર 10 ગ્રામ યુરિયાના દ્રાવણ સાથે આઇસોટોનિક છે તો પદાર્થ એક્સ નો અણુભાર શોધો। શું કીધું? કોઈ એક દ્રાવણ કે જેમાં 5% પદાર્થ એક્સ છે, એટલે એક્સ નામનો પદાર્થ જે 5% છે, અને પ્રતિ લીટર 1 લીટરમાં 10 ગ્રામ યુરિયા ના દ્રાવણ સાથે આઇસોટોનિક છે, એટલે 1 લીટરમાં 10 ગ્રામ યુરિયા દાખલ કરીએ તેનું અભિસરણ દબાણ આ પદાર્થના અભિસરણ દબાણ સાથે આઇસોટોનિક છે તો પદાર્થ એક્સ નો અણુભાર શોધો। આ પણ જેડબલી નીટમાં વારંવાર પૂછાઈ જાય છે આ પ્રકારના એમસીક્યુ। તો અહીં આપણે જોઈ લઈએ પદાર્થ અજ્ઞાત પદાર્થ અને આ બાજુ યુરિયા, આ અજ્ઞાત પદાર્થ આ યુરિયા બંને આઇસોટોનિક છે એટલે પાઈ વન બરાબર પાઈ ટુ, પાઈ વન એટલે આઈ વન સી વન આરતી બરાબર આઈ ટુ સી ટુ આરતી, અહીં બંને અજ્ઞાત પદાર્થ એટલે વિદ્યુત અવિભાજ્ય જ હોઈ શકે, કઈ ન કીધું હોય ત્યારે, અને યુરિયા માટે પણ આઈ એક આરતી આરતી પણ કેન્સલ, સો સી વન બરાબર સી ટુ, સી વન સાંદ્રતા એટલે મોલારિટી 1000 × W એટલે એનું વજન 5, છેદમાં એનો અણુભાર શોધવાનો અને ટકાવારી એટલે 100 ml, અહીંથી 2 0 કેન્સલ, આ બાજુ યુરિયા 1000 × એનું વજન 10, છેદમાં એનો અણુભાર 60 × 1 લિટર યુરિયાનું દ્રાવણ એટલે 1000 ml, 1000 કેન્સલ, આ 0 0 કેન્સલ। હવે સાદું રૂપ આપે તો 5 × 10, અહીં 1 0 રહી ગયું, 2 0 કાપ્યા છે, તો 10 ના છેદમાં અણુભાર આ બાજુ 1 ના છેદમાં 6, 6 × 5 = 30 એનો અણુભાર થયો 300 ગ્રામ પર મોલ, અણુભાર કેટલો થયો વિદ્યાર્થી મિત્રો? 300 ગ્રામ પર મોલ।
वगर कैल्सिय गणी सकता एवं एमसीक्यू वारंवार परीक्षा में पूछाता हो। 103 एमसीक्यू, प्रति लीटर 6 ग्राम यूरिया ना द्रावण साथे आइसोटोनिक तरीके रहेला सुगर ना द्रावण नी सांद्रता शोधो। विद्यार्थी मित्रों, प्रति लीटर 1 लीटर में 6 ग्राम यूरिया वगारेलो छे, हवे ए सुगर ना द्रावण साथे आइसोटोनिक छे एटले समअभिसारी छे, तो सुगर ना द्रावण नी सांद्रता ऑप्शन में जोईए तो सांद्रता ग्राम प्रति लीटर में शोधवानी छे। तो यूरिया नु द्रावण एनी सामे सुगर नु द्रावण सुक्रोज पाई वन बराबर पाई टू, आई वन सी वन आरती बराबर आई टू सी टू आरती, आरती आरती कैंसल, आई वन आई टू पन कैंसल, सी वन बराबर सी टू, 1000 गुणिया 6 यूरिया छेद में 9 उभर 60 गुणिया प्रति लीटर एटले 1000 कैंसल, 6 कैंसल, 1/10 एटले सी टू बराबर 1/10 बराबर 0.1 सांद्रता। हवे सुगर सुक्रोज ना द्रावण नी सांद्रता मिली गई, पण ए सांद्रता मने मोलारिटी मां नथी शोधवानी, मोल प्रति लीटर मां, तो मारे एने कन्वर्ट करवू पड़े। मोलारिटी बराबर वजन छेद मां अणुभार इनटू वी लीटर। मित्रो हुं लीटर लेवा एटले मैं ऊपर 1000 नथी लीधा, बराबर छे ने? ओके, हवे मारे ग्राम प्रति लीटर शोधवानुं छे, तो अणुभार ने सामे गुणीश, तो आ मोलारिटी छे 0.1 गुणिया अणुभार 342 बराबर मने ग्राम प्रति लीटर मिली जाए। सो ग्राम प्रति लीटर शोधी नाख्यो, 3.1 डिजिट कापवाना, 34.2, सो 34.2, सो माय आंसर इज बॉम्बे। विद्यार्थी मित्रों, आवा एमसीक्यू कोई जगह कैल्सी वपराय नहीं, लॉजिक होय छे, डेवलपमेंट होय छे, आवा एमसीक्यू परीक्षा में वारंवार पूछाता होय छे। विद्यार्थी मित्रों, बीजो एमसीक्यू तमारी नजर सामे 105 एमसीक्यू, जो एमएक्स तो विद्युत विभाज्य नो प्रायोगिक अनुभार जे उत्कलन उन्नयन द्वारा मापवामां आवेल छे तो ते 65.6 ग्राम पर मोल छे, तो तेनो आयनीकरण अंश शोधो। सैद्धांतिक अनुभार 164 आपेलो छे। विद्यार्थी मित्रों, आयनीकरण अंश आपण एक अगत्यनो दाखलो एमसीक्यू परीक्षामां आवा दाखला पूछाता होय छे ज्यां कैल्सीनी जरूर न पड़ती होय। ओके, एमएक्स टू नाम नो पदार्थ, एमएक्स टू एनु आयनीकरण थयु एम प्लस टू अने 2x-, शुरुआत ना मूल्य 100, धारो आयनीकरण वपराय आल्फा, तो आ आल्फा बने आ 2α, आ बाकी 1-α, आल्फा बनो 2α, तो आ एटले वियोजन के संयोजन पछी ना मोल नी संख्या, तो आटलो बाकी 1-α, आल्फा बनो वट्टा आल्फा, आ 2α बनो वट्टा 2α, छेद में पहला ना मोल नी संख्या 1, सो आ कैंसल, आई बराबर 1+2α, इक्वेशन नंबर 1। हवे आई बराबर सैद्धांतिक अनुभार छेद में प्रायोगिक अनुभार, सैद्धांतिक एटले सामान्य 164/65.6, आनु साडो रूप आपीए साडो भागाकार 2.5, 1 અને 2 નો ઉપયોગ કરીએ તો આઈ ની કિંમત મૂકી દઈએ 2.5, સો આઈ બરાબર 1+2α, 2.5 બરાબર 1+2α, સો 2α બરાબર 1.5, 2α બરાબર 1.5, સો આલ્ફા બરાબર 0.75%, ગીએ તો 75%, સો માય આન્સર ઇઝ એ। વિદ્યાર્થી મિત્રો, તમે જોવો છો કોઈ જગ્યા કેલ્સી વપરાતું નથી, આવા એમસીક્યુ બહુ જ અગત્યતા ધરાવે જે આપણું નોલેજ ને અપ કરે છે। 107 એમસીક્યુ, જલીય દ્રાવણ 100.512 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે, આ જલીય દ્રાવણ નું ગલન બિંદુ ખાલી જગ્યા છે, કેએફ અને કેબી આપ્યો છે, ચાલો એક દ્રાવણ છે તેનું ઉત્કલન બિંદુ આપ્યો અને એનું ગલન બિંદુ શોધવાનું કીધું, એક જ દ્રાવણ છે ઉત્કલન બિંદુ આપ્યો અને ગલન બિંદુ શોધવાનું કીધું, સિમ્પલ, ડેલ્ટા ટીએફ બરાબર આઈ વન ગુણ્યા સી વન ઇન્ટુ એફ કેએફ, ડેલ્ટા ટીબી બરાબર આઈ ટુ ગુણ્યા સી ટુ ગુણ્યા કેબી, બંને એક જ દ્રાવણ છે એટલે સાંદ્રતા કેન્સલ, બંને એક જ દ્રાવણ છે એટલે આઈ વન આઈ ટુ કોણોની સંખ્યા કેન્સલ, સો કેએફ છેદમાં કેબી, હવે ડેલ્ટા ટીએફ છેદમાં ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુ નો વધારો, પાણી નો ઉત્કલન બિંદુ 100, તેમાંથી બનાવેલા દ્રાવણ નું ઉત્કલન બિંદુ 100.512, તો ઉત્કલન બિંદુ નો વધારો કેટલો, 0.512, આ બાજુ કેએફ આપેલો છે 1.86 પાણી માટે અને કેબી 0.512। વિદ્યાર્થી મિત્રો, ઘણી વાર આ રકમ ન આપે તો યાદ રહી જવી જોઈએ, પાણી એ સાર્વત્રિક દ્રાવક છે, એનો કેએફ અને કેબી યાદ રહી જવા જોઈએ, સો આનું સાદું રૂપ આપીએ અને સામે મૂકીએ એટલે 0.512 ગુણ્યા 1.86,
छेद में 0.512 छेद कैंसल सीधो जवाब डेल्टा टी ए बराबर 1.86 ठार बिंदु नो घटाड़ो आयो 1.86 तो ठार बिंदु केटलो तो पानी नो ठार बिंदु 0 डिग्री सेल्सियस एनो घटाड़ो 1.86 आयो तो एमा बनेला द्रावण नो ठार बिंदु पानी करता तो ओछो तो ये द्रावण नो ठार बिंदु -1.86 समझो पानी नो ठार बिंदु 0 तो एमा बनावेला द्रावण नो ठार बिंदु एनाथी ओछो जावानो हवे घटाड़ो केटलो आयो 1.86 तो द्रावण जे बन्यु एनु ठार बिंदु केटलो -1.86 एम न खबर पड़े तो सूत्र छे T0F-TF आ घटाड़ 1.86 पानी नु ठार बिंदु 0 डिग्री सेल्सियस तो द्रावण नु ठार बिंदु केटलो -1.86 मानव विद्यार्थी मित्रों सरस मजाना दाखला एमसीक्यू में तमाने गणाव्या हवे आपणे आगळ जोईए विद्यार्थी मित्रों नवो एमसीक्यू 103 एक लीटर पानी में 5 मिलीग्राम क्लोरीन द्रव्य थयेलो छे तो क्लोरीन नी सांद्रता पीपीएम में गणो चलो आवरवो जोईए पीपीएम एटले सौथी सहेलामां सहेलो एमसीक्यू थाय विद्यार्थी मित्रों रकम वाँचो वाँची रकम ओके हवे आपणे पीपीएम मां सांद्रता शोधवानी छे तो पीपीएम नुं सूत्र मूकवानुं पीपीएम बराबर द्रव्य नु वजन ग्राम मां लेवानुं छे आ मिलीग्राम छे 5 × 10⁻³ छेद मां द्रावण नु वजन 1 लीटर पानी एटले 1000 ग्राम 1000 ग्राम एटले 10⁻³ × 10⁻⁶ आपणुं सूत्र छे द्रव्य नु वजन ग्राम मां छेद मां द्रावण नु वजन ग्राम मां × 10⁻⁶ हवे आ उपर लई जाओ तो 10⁻⁶ 10⁻⁶ कैंसल सो जवाब 5 ppm सौथी सिंपल सो आंसर बॉम्बे यू नो ओके नेक्स्ट बीजो एमसीक्यू तमारी नजर सामे 114 रकम वाँचिए 11 ग्राम यूरिया ने 500 ml पानी में द्रव्य थई 500 ml द्रावण बनावे छे द्रावण नी घनता आपी छे 1.1 ग्राम पर ml तो यूरिया नु दर प्रमाण शोधो एटले यूरिया नु दर थी टकावारी शोधवानुं छे रकम वाँचो फरी पाछो 11 ग्राम यूरिया 500 ml पानी में ओगाड़ी ने द्रावण बनावी ए द्रावण नी घनता आपी छे तो यूरिया नु दर प्रमाण एटले दर थी टकावारी शोधवानी छे दर प्रमाण केटलुं छे तो आपणे आनी दर टकावारी शोधवो होय तो सूत्र शुं एनु दर तेनु दर तो छे ज 11 छेद मां द्रावण नो कुल दर तो द्रावण नो दर शोधवो पड़े इनटू 100 આપણે કરીએ તો જવાબ મળે તો યુરિયાના દર થી ટકાવારીનું સૂત્ર પરસેન્ટેજ વેઇટ બાય વેઇટ તેનો દર ગુણ્યા 100 છેદમાં કુલ દર તો યુરિયાનો દર 11 આપ્યો છે કુલ દર શોધવાનું છે તો ઘનતાનો ઉપયોગ કરીએ દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનો દર છેદમાં દ્રાવણનો કદ ઘનતા આપી 1.1 द्रावण नु दर शोधवानु छे छेद मां द्रावण नु कद 500 ml सो द्रावण नु दर मिली गयो 1.1 × 500 550 ग्राम चलो द्रावण नु दर मिली गयो 550 ग्राम तो विद्यार्थी मित्रों हवे सूत्र मूकीए परसेंटेज वेट बाय वेट यूरिया तो यूरिया नु दर गुणिया 100 छेद मां कुल दर यूरिया नो दर केटलो 11 गुणिया 100 छेद मां द्रावण नो कुल दर 550 सो 1100 छेद मां 550 2% सो माय आंसर इज सी जो विदाउट कैल्सी रकम वाचो तो ख्याल आवी जवो જોઈએ બોબડા એમસીક્યુ ગયના ફરી પાછો જોઈએ 11 ગ્રામ યુરિયા ને 500 ml દ્રાવણ માં ઓગાળીને દ્રાવણ બનાવેલું છે એ દ્રાવણની ઘનતા 1.1 છે તો યુરિયાનો દર પ્રમાણ શોધવાનો તો ઘનતા ઉપરથી દ્રાવણનો દર શોધી નાખ્યું મેં પછી યુરિયાના દર થી ટકા તો યુરિયાનો દર ગુણ્યા 100 છેદમાં કુલ દર યુરિયાનો દર 11 ગુણ્યા 100 છેદમાં 550 આથી 1100 છેદમાં 550 2% એનો દર શોધાય હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ
115 एमसीक्यू बहुत समझवा जेवो छे आईएमपी। 10% पानी में बनावेल एसिटिक एसिड नो द्रावण 1.85 सांद्रता खाली जगह दर्शावे छे। 10% पानी में बनावेलू एसिटिक एसिड नो द्रावण 1.85 सांद्रता खाली जगह दर्शावे छे। तो सांद्रता 1.85 मोलन्स छे एनी सप्रमाणता छे मोलारिटी छे के मोलालिटी छे आपणे शोधवू पड़े विद्यार्थी मित्रों। એટલે આ ચારે ચાર ગણતરી કરવી પડે બહુ લોજિકલી એમસીક્યુ છે। જો મોલન શોધવાનો રસ્તો બતાવ તો આનું અર્થઘટન શું થાય 10 ગ્રામ પાણી છે 10% પાણીમાં બનાવેલ એસિટિક એસિડનું દ્રાવણ એટલે 10 ગ્રામ એસિટિક એસિડ અને 90 ગ્રામ પાણી બંનેના વજન મળી ગયા બંનેના અનુભાર એટલે તમે મોલન્સ ચેક કરી શકો। એસિટિક એસિડના મોલન્સ આવે તો આ સાંદ્રતા એની મોલન્સમાં છે એમ કહેવાય। નોર્માલિટી તો 1000 × W એસિટિક એસિડ નું વજન 10 છેદમાં એનો અણુભાર ગુણ્યા દ્રાવણ નું કદ 100 જો આ જવાબ આવે તો એની સપ્રમાણતા થશે। એવી રીતે મોલારિટી મોલારિટી નું આપણને સૂત્ર ખબર છે કયું સૂત્ર મોલારિટી નું 1000 × W ઇન્ટુ અણુભાર છેદમાં VML તો આ એનું સૂત્ર થઈ જશે મોલારિટી અને મોલારિટી 1/1 દરેક ગણતરી આપણે કરવી પડે અને આ ગણતરીના અનુસંધાનમાં આપણે એક જવાબ શોધી શકીએ। હવે આપણે ટેલી કરીએ તો હું આ પહેલામાં પહેલો મોલારિટી ચેક કરું જો એ ન આવે તો મોલારિટી એ ન આવે તો સપ્રમાણતા એ ન આવે તો મોલન્સ તો મોલારિટી બરાબર સૂત્ર શું થશે મોલારિટીનું સૂત્ર મૂકો તો વિદ્યાર્થી મિત્રો 1000 × 10 દ્રાવ્યનું વજન એસિટિક એસિડનું 10 છેદમાં એનો અણુભાર 60 × દ્રાવણનું કદ 100 ml જો અહીંથી કેન્સલ ઓકે તો 10/6 એટલે 1.85 ઓકે જવાબ આવી ગયો ધેટ ઇઝ આ જે 1.85 એની શું છે મોલારિટી છે। જોયો હવે એમસીક્યુ પૂછાય એટલે બહુ પરફેક્ટ કામ કરવું પડે વિદ્યાર્થી મિત્રો સમજવું પડે। ચલો ફરી પાછો તમારી નજર સામે બીજો એક એમસીક્યુ 116 દ્રાવણ 1 માં 100 ml દ્રાવણમાં 1 ગ્રામ યુરિયા ઓગાળેલ છે દ્રાવણ 2 માં 100 ml દ્રાવણમાં 1 ગ્રામ ગ્લુકોઝ ઓગાળેલ છે તો સાચું શું બે દ્રાવણ છે 100 ml ના એકમાં 1 ગ્રામ યુરિયા છે બીજામાં 1 ગ્રામ ગ્લુકોઝ છે તો વિદ્યાર્થી મિત્રો સાચું શું છે આપણે ઓપ્શન જોવાના દ્રાવણ 1 નું ઉત્કલન બિંદુ દ્રાવણ 2 કરતા ઓછું દ્રાવણ 1 નું ગલન બિંદુ દ્રાવણ 2 કરતા ઓછું બંનેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ સમાન અભિસરણ દબાણ 1 નું 2 કરતા ઓછું છે એટલે આપણે એક વસ્તુ નક્કી કઈ આપણે એની સાંદ્રતા શોધવી પડે વિદ્યાર્થી મિત્રો આપણે એની સાંદ્રતા હોય તો આપણે સગું શોધી શકીએ કારણ કે સગું બરાબર આઈસી આઈ તો બંનેમાં એક જ છે કણ યુરિયામાં પણ કણ એક ગ્લુકોઝમાં પણ એક જો સાંદ્રતા ખબર પડી જાય તો આપણે કામ થઈ જાય તો ચાલો સાંદ્રતા યુરિયા માટે 1000 × W1/60 × 100 ml ચાલો અહીંથી કેન્સલ 1/6 હવે ગ્લુકોઝ માટે 1000 × 1/ ગ્લુકોઝ નો અણુભાર 180 × 100 ચાલો અહીંથી કેન્સલ 1/18 હવે કોની સાંદ્રતા વધારે યુરિયા અને આ ગ્લુકોઝ કોની સાંદ્રતા અહીં 1/6 અહીં 1/18 કોની સાંદ્રતા વધારે યુરિયાની યુરિયા એટલે દ્રાવણ કયું એ તો યુરિયાની સાંદ્રતા વધારે તો યુરિયાનો સગું વધારે હવે વાક્ય બોલો ખ્યાલ આવ્યો સગું મેં શોધ્યો સાંદ્રતા યુરિયાની શોધી આ બાજુ ગ્લુકોઝની સાંદ્રતા શોધી યુરિયાની સાંદ્રતા વધારે એટલે એનો સગું વધારે હવે વાક્ય બોલીએ જેનો સગું વધારે તેનો બાષ્પ દબાણ ઓછું ઉત્કલન બિંદુ વધારે તો યુરિયાનું ઉત્કલન બિંદુ ગ્લુકોઝ કરતા વધારે ઉત્કલન બિંદુ શોધો તો દ્રાવણ 1 નું ઉત્કલન બિંદુ દ્રાવણ 2 ના ઉત્કલન બિંદુ કરતા ઓછું એટલે આખો તું આ ન આવે કારણ કે દ્રાવણ 1 એટલે યુરિયા યુરિયાનો સગો વધારે તેમ તેનું બાષ્પ દબાણ ઓછું ઉત્કલન બિંદુ વધારે ઠાર બિંદુ ઓછું હવે ઠાર બિંદુ ઓછું બીજું જોઈએ દ્રાવણ 1 નું ગલન બિંદુ દ્રાવણ 2 કરતા ઓછું ધેટ ઇઝ રાઈટ કારણ કે દ્રાવણ 1 નું ગલન બિંદુ દ્રાવણ 2 કરતા ઓછું સાચું બંનેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ સમાન ખોટું ચલો અભિસરણ ચેક કરીએ યુરિયાનો સગો વધારે
તેનો બાષ્પ દબાણ ઓછો ઉત્કલન બિંદુ વધારે ઠાર બિંદુ ઓછો અભિસરણ દબાણ વધારે યુરિયાનું અભિસરણ દબાણ વધારે હોવું જોઈએ તો દ્રાવણ એકનું અભિસરણ દબાણ દ્રાવણ બે કરતા ઓછું ખોટું એટલે એ પણ ખોટું વિદ્યાર્થી મિત્રો જો સરસ મજાનો એમસીક્યુ આઈએમપી પરીક્ષામાં પૂછવાને યોગ્ય આવા બધા એમસીક્યુ જો તમે સોર્ટ આઉટ કર્યા હોય ને તો તમારી જેડબલ નીટમાં સારામાં સારો સ્કોર થઈ શકે બહુ સરસ સ્કોર થઈ શકે આપણી પ્રેક્ટિસ કરવી પડે તો આપણને આઈડિયાઝ ડેવલપ થાય કેન્સલ કિંમત મૂકીએ તો પાઈ વન છેદમાં પાઈ ટુ બરાબર I1 યુરિયા માટે એની સાંદ્રતા 0.1 છેદમાં I2 HCl માટે 2 એની સાંદ્રતા 0.01 હવે આનું સાદું રૂપ આપીએ તો 1/20 કેટલું થશે 1/20 હવે આપણે 10/2 થશે વિદ્યાર્થી મિત્રો આનું સાદું રૂપ આપીએ નીચે 10 ઉપર એટલે 10/2 ઓકે હવે આપણે સરખામણી કરવાની છે HCl દ્રાવણ તને ઉલટાવી નાખો તો પાઈ 2 છેદમાં પાઈ 1 તો 2/10 2/ તો પાઈ 2 બરાબર 1/5 ઇન્ટુ પાઈ 1 સો આન્સર કયો આવશે એ કે 0.1 મોલર યુરિયા અને 0.01 મોલર HCl દ્રાવણનો અભિસરણ દબાણ યુરિયાના દ્રાવણ કરતા કેટલો 1/5 ગણું થશે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે ત્યાર પછીનો એમસીક્યુ જોઈએ આન્સર 1/5 1/5 ઓકે હવે બીજો એક એમસીક્યુ 127મો એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો 1 ગ્રામ યુરિયા ધરાવતું જલીય દ્રાવણ 100.33 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે 3 ગ્રામ ગ્લુકોઝ ધરાવતું સમાન કદનું જલીય દ્રાવણ ખાલી જગ્યા તાપમાને ઉકળશે ચાલો હવે આ આપ્યું છે ના ક્યારે ઉકળશે તો આપણે સૌથી પહેલા તો સાંદ્રતા તૈયારી કરી લઈએ તો આની સાંદ્રતા શોધીએ તો 1000 × એનું વજન 1 છેદમાં એનો અનુપાત 60 × સમાન કદ છે સમાન કદ એટલે આપણે લઈ લઈએ એક્સ ચાલો અહીંથી જોઈએ તો શું થશે 100/ એક્સ આ પહેલી સાંદ્રતા હવે ગ્લુકોઝ માટે ટેલી કરીએ C2 બરાબર 1000 × 3 ગ્રામ છેદમાં એનો અનુપાત 180 × એનું કદ લઈ લઈએ એક્સ તો અહીંથી જોઈશું 6 × 18 6x અહીંથી જોઈશું તો 100/6x એનો અર્થ વિદ્યાર્થી મિત્રો 1 ગ્રામ યુરિયા અને 3 ગ્રામ ગ્લુકોઝ સમાન કદમાં વગાડવામાં આવે તો બંનેની સાંદ્રતા સરખી છે સાંદ્રતા સરખી છે બંનેમાં કોનો સરખા છે તો સગો સગો બરાબર આઈસી બંને દ્રાવણ માટે આઈ સમાન છે બંને દ્રાવણ માટે સાંદ્રતા સમાન આવી આથી એને બધા ફેરફારો સમાન થશે એનો અર્થ કે એનું બાષ્પ દબાણનો ઘટાડો સરખો રહેશે ઉત્કલન બિંદુનો વધારો સરખો રહેશે તો એક દ્રાવણનો ઉત્કલન બિંદુ જો આ આપ્યું હોય તો બીજા દ્રાવણનું ઉત્કલન બિંદુ પણ એટલું જ હશે વિદ્યાર્થી મિત્રો વગર કેલ્શિયમ એનો જવાબ મેળવ્યો ફરી પાછું 1 ગ્રામ યુરિયા ધરાવતું જલીય દ્રાવણ 100.30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે 3 ગ્રામ ગ્લુકોઝ ધરાવતું સમાન કદનું જલીય દ્રાવણ કયા તાપમાને ઉકળશે બંનેની સાંદ્રતા શોધી બંનેની સાંદ્રતા સરખી આવી આથી સગુ જોઈ લીધો સગુ બરાબર આઈસી આઈ બંનેમાં સરખો છે બંનેની સાંદ્રતા સરખી આથી જેનો સંખ્યાત્મક ગુણધર્મ સમાન હોય તેનો બાષ્પ દબાણનો ઘટાડો સમાન ઉત્કલન બિંદુનો વધારો સમાન ઠાર બિંદુનો ઘટાડો સમાન અભિસરણ દબાણનો વધારો સમાન આથી બંનેના ઉત્કલન બિંદુનો વધારો સમાન જો આ દ્રાવણ 100.30 ડિગ્રી સેલ્સિયસે ઉકળતું હોય તો આ દ્રાવણ પણ 100.30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળશે હવે વિદ્યાર્થી મિત્રો 130મો એમસીક્યુ જોઈએ 130મો એમસીક્યુ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પ્રવાહી એ નું બાષ્પ દબાણ 70 torr છે તે પ્રવાહી બી સાથે આદર્શ દ્રાવણ બનાવે છે
प्रवाही बी ना मोल अंश 0.2 छे तो द्रावण नो कुल बाष्प दबाण 84 तोर होय तो शुद्ध प्रवाही बी नो आंशिक दबाण शोधवानुं छे शुद्ध प्रवाही बी नो बाष्प दबाण शोधवानुं छे चलो कुल दबाण आप्युं छे P कुल बराबर P0 ऑफ A इंटू X ऑफ A प्लस P0 ऑफ B इंटू X ऑफ B हवे A 70 तोर प्रवाही बी साथ आदर्श द्रावण बनावे बी ना मोल अंश 0.2 तो एना मोल अंश 0.8 वत्ता शुद्ध घटक बी नु बाष्प दबाण शोधवानुं आना मोल अंश 0.2 कुल दबाण आप्युं छे तमने 84 चलो हवे 84 आ बेनो गुणाकार करीए 7 8 56 वत्ता 0.2 बी जीरो पी जीरो ऑफ बी अने आ बाजू लावीए 84 माथी 56 बाद करो 28 बराबर 0.2 पी जीरो ऑफ बी सो पी जीरो ऑफ बी बराबर 28 सेट में 0.2 ऊपर 10 मुकी दो एटले 280 भाग्या 2 एटले 140 सो शुद्ध घटक बी नो आंशिक दबाण केटलू थशे 140 विद्यार्थी मित्रों हुं मानु 130 एमसीक्यू गणायुं एमां घणा बधा एमसीक्यू मैं गण्या बहु अगत्यना हता हवे तमने केटलाक वच्चेना स्क्रिप्ट करेला एमसीक्यू तमने घणवा आपुं छुं विद्यार्थी मित्रों आ एमसीक्यू तमने आवडे एवा छे जे मैं स्क्रिप्ट कर्या छे जे नोटनी पाछळना भागमां तमारे गणी नाखवाना छे हवे पछीना एमसीक्यू बीजा विडियोमां जोईशुं त्यां सुधी दरेक विद्यार्थी मित्रों ने नमस्कार।